વડોદરાના સાલનીના લાંબડાપુર ગામ પાસે આવેલ નિર્મા કેનાલ પાસે મહિલાની હત્યા કરાયેલી લાશ મળતા હડકંપ મચી જવા પામ્યો છે. મહિલાની હત્યા કરાયેલી લાશ મળતા પોલીસ દોડતી થઈ છે. સાવલીના લાંબડાપુરા ગામ પાસે આવેલ નિર્મા કેનાલ પાસે રાત્રે 32 વર્ષીય મહિલાની હત્યા કરેલી લાશ મળી હોવાની સાવલી પોલીસને મળતા પોલીસ દોડતી થઈ હતી અને સ્થળ પર પહોંચી તપાસ કરી, જેમાં તપાસ કરતા મૃતક મહિલા હંસાબેન પરમાર કે જે ઉમરેઠ તાલુકાના બરુડા ગામમાં રહેતી હોવાનું સામે આવ્યું હતું. મૃતક મહિલા હંસાબેન પરમારે ગળાના ભાગે તીક્ષ્ણ હત્યાના ઊંડા ઘા મારી હત્યા કરી હોવાનું તપાસમાં સામે આવ્યું છે. હત્યાની માહિતી મળતા જ સાવલી પોલીસ ઉપરાંત જિલ્લા એસઓજી ગ્રામ્ય એલસીબી પોલીસની ટીમો પણ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે હત્યાના બનાવ મામલે વધુ તપાસ કરતા મહિલા સાવલીની મિલ લેબોરેટરી કંપનીમાં કામ કરતી હોવાનું સામે આવ્યું છે, જેથી પોલીસે કંપનીમાં પહોંચીને ત્યાં પણ તપાસ કરી, જેમાં પોલીસને જાણવા મળ્યું કે મહિલાનો નોકરી સમય સવારે 8:30 થી સાંજનો 5:30 વાગ્યાનો છે. પોલીસે કંપનીના સિક્યોરિટી ગાર્ડને પૂછતા મહિલા નોકરી પૂરી કરી ઘરે જવા નીકળી હોવાની માહિતી પણ પોલીસને મળી. મૃતક હંસાબેન પરમાર વિધવા હોવાનું જાણવા મળે છે. જ્યારે હંસાબેનના પરિવારના સભ્યો હત્યાની જાણ થતા ઘટના સ્થળે દોડી આવ્યા હતા. સાથે જ હંસાબેનની હત્યા કોણે કરી અને કેમ કરી તે સવાલ ઉઠાવ્યો હતો. મહત્વની બાબત એ છે કે હત્યાનો બનાવ બનતા જિલ્લા ગ્રામ્ય ડીવાયએસપી પણ તપાસમાં જોડાયા છે અને હત્યાની ગુત્થી ઉકેલવામાં લાગ્યા છે. હાલમાં પોલીસ મૃતક હંસાબેનની હત્યા કોણે કરી કેમ કરી તે દિશામાં તપાસ કરી રહી છે. સાથે જ વિવિધ સીસીટીવી ફૂટેજ પણ ચકાસી રહી છે. આગળની તપાસ પોલીસ દ્વારા કરાઈ રહી છે. પોલીસ સ્ટેશનમાં પપ્પુભાઈ અશોકભાઈ ઝાલા કે જેઓ મૂળ રહેવાસી છે ઉમરેઠ જિલ્લો આણંદના, તેઓએ આવી અને ફરિયાદ આપી હતી કે તેમના ભાઈ અતુલભાઈની ધર્મપત્ની વિધવા હંસાબેનનું કોઈ વ્યક્તિએ સમલયા જતી કેનાલ ઉપર દાતારપુરા ગામની સીમમાં ચપ્પુના ઘા ઝીકી અને મોત નિપજાવેલ છે. જે અન્વયે જાણવા મળેલ તે મુજબ આ બનાવ સાંજના 6 થી 7 ની વચ્ચે બનવા પામેલ છે અને આ હંસાબેન બીજી એક કંપનીમાં પણ કામ કરતા હતા અને સાંજના લગભગ 5:30 ની આસપાસ કંપનીમાંથી છૂટી અને તેઓ ઘરે પરત ન હતા આવ્યા અને આ સ્થળેથી એમનો છરીના ઘા ઝીકેલી હાલતમાં એમનો મૃતદેહ મળેલો. જે અન્વયે તાત્કાલિક ફરિયાદ દાખલ કરી સાવલી પોલીસ સ્ટેશનના અધિકારી કર્મચારી તેમજ જિલ્લાની એલસીબી તથા એસઓજીએ અલગ અલગ ટીમો બનાવી અને આરોપીને શોધી કાઢવા માટેની તજવીજ હાથ ધરી છે. અભી નામ હંસાબેન જો લેબોરેટરીમાં નોકરી કરતા હતા. તેમનો જવાનો ટાઈમ 8:30 થી 5:30 નો હતો. જ્યારે 5:30 ત્યાંથી નોકરી છૂટી ગયા પણ ઘરે પરત આવ્યા નહોતા, તો પછી અમે તપાસ કરતા જાણવા મળ્યું કે તેઓ 5:30 છૂટી ગયા છે પણ ઘરે કંઈક આવ્યા નહોતા. તો પછી અમે તપાસ કરી કે તેઓ ઘરે કેમ નથી આવ્યા, તો પછી જાણવા મળ્યું કે તેમનું મર્ડર થઈ ગયું છે. અને અમે ઘટનાસ્થળે જોઈ જોયું તો તેઓ જ મર્ડર થઈ ગયું છે. અને અમને ખબર પડી કે જાણ તમને કેવી રીતે થઈ? હા સાહેબ, ઘટનાની જાણ એ રીતે થઈ હતી મને કે હું કંપનીમાં 7:45 હું કંપનીમાંથી ઘરે આવ્યો. ઘરે આવ્યા પછી મેં કપડાં બદલ્યા પછી હું ગયો બોમ્બડી સર્કલ તમાકુ પડકી લેવા. પછી ત્યાંથી હું આવ્યો, લગભગ 15-20 મિનિટ પછી હું ત્યાંથી આવ્યો હતો. તે પછી હું આવ્યો એટલે મારે ઘરથી મારા વાઈફ અને મારા સારીને બધા સામેની કંપની ઊભા હતા. તો પછી મારા વાઈફે અને મારા સારી એમ કીધું કે હજુ હંસા આવી નહીં, એટલે મારા વાઈફની બેન એ આવી નથી. કે પછી મેં એમને ફોન કર્યો કે એમનો મોબાઈલ સ્વિચ ઓફ બતાવવામાં આવ્યો, બરાબર છે. ત્યાં પછી મારા વાઈફે એમ કીધું કે ચલો આપણે એની કંપનીમાં જઈએ. તે એની કંપનીમાં અમે જઈને તપાસ કરી કે ત્યાંથી પેલા વોચમેને કીધું કે એ બેનો 5:30 નીકળી ગયા. પછી ત્યાંથી અમે રિટર્ન ગાડી વાળી અને પછી અમારી કંપની આવ્યા. અમારી કંપની આવીને મેં ગ્લાસ પાણી પીધું. પછી એક અલિન્દ્રના ભાઈ સુનિલભાઈ કરીને અમને બોલાવ્યા. મને બોલાવ્યો એ ભાઈએ. પછી મને એક ફોટો બતાવ્યો. ફોટોની અંદર ખાલી મેં એના ડ્રેસ પરથી મેં એને ઓળખી એના ચહેરાથી ને. પછી એ જે સ્થળ ઘટના થઈ તે સ્થળ ઉપર અમને લઈ ગયા. તે મેં જોયું એનું મોં, કે પછી મેં એના મોં પરથી ઓળખી આ પછી મેં જોયું તો આ મારી સારી છે. એમ શું નામ તમારું? મારું નામ નયનભાઈ દલપતસિંહ ગોહિલ.